ખેરાલુના મંદરોપુર ગામે 1151 દીવડા પ્રગટાવી ગોગા મહારાજના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. ખેરાલુ તાલુકાના મંદરોપુર ગામે એક વર્ષ પૂર્વે સ્વયંભૂ ગોગા મહારાજની મૂર્તિ જમીનમાંથી નીકળી આવી હતી, જેને આજે એક વર્ષ પૂર્ણ થતાં વહેલી સવારે 4:20 ગોગા મહારાજના પટાંગણમાં 1151 દીવડા પ્રગટાવી પ્રાગટ્ય દિવસની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગોગા મહારાજના મંદિરના પૂજારીના હસ્તે કેક કાપવામાં આવી હતી, તેમજ મંદિરના પટાંગણ સહિત ધજાઓનું પણ આરોહણ કરવામાં આવ્યું હતું. ગોગા મહારાજના મંદિરે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ આજુબાજુના ગામડાઓમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. નમસ્કાર મિત્રો, ખેરાલુ તાલુકાના મંદરોપુર ગામે 8-12 પહેલા સપનામાં આવી ગોગા મહારાજે જગ્યા બતાવી, ત્યાં ગોગા મહારાજની મૂર્તિ નીકળી આવી હતી. ત્યાં આજે ગોગા મહારાજના પટાગનમાં દીવડા પ્રગટાવી ગોગા મહારાજના પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તો સમગ્ર માહિતી આપણે વાત કરીશું મુખ્યજી જોડેથી. ગોગા મહારાજના જે ભગત છે તેમના જોડે વાત કરીશું. આજે ગોગા મહારાજના પ્રાગટ્ય દિવસની ઉજવણી અહીંયા દીવડા પ્રગટાવી કરવામાં આવી છે, તો કેટલા દીવડા પ્રગટાવ્યા? ગયા વર્ષે મને મહારાજે જગાવીને મૂર્તિ આપી હતી, એમનો જન્મદિવસ આજે પ્રાગટ્ય દિવસ હોવાથી ગોગા મહારાજના પ્રાગટ્ય દિવસના આજે 1151 દીવડા પ્રગટાવી અને અમે હવનનું આયોજન રાખેલું છે. તો હવનના આયોજનમાં દરેક શ્રદ્ધાળુ દર્શન કરશે અને સેવાનો લાભ લેશે. તો ગોગા મહારાજના પટાગનમાં 1151 દીવડા પ્રગટાવી પ્રાગટ્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા અને ડીજે સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અને દિવસભર અહીંયા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ દર્શનનો લાભ લેશે. નિર્ભય માર્ગ સાથે હું જીગર મેવાડા, ખેરાલુ મંદરોપુર.